पर आपणे करवानुं छे। जो बे पर तो करेलुं छे पण पाना नंबर 3 ने पर आपणे करवानुं छे। केटला वागवाना छे आपणा? 3 વગાડવાના છે। કેટલા વગાડવાના છે? ઘડિયાળમાં જોતા આવડે છે બધાને? હા, બધાને ઘડિયાળમાં જોતા આવડે છે। જો આપણે ઘડિયાળનું ચિત્ર બનાવવાનું છે ને, એમાં એક 12 નંબરના કાંટો બનાવવાનો છે અને એક 3 નંબરનો કાંટો બનાવવાનો છે, એટલે આપણા કેટલા વાગશે? 3 વાગશે। કેટલા વાગશે? 3। બોલો, ચાલો તો આપણે આ બનાવીશું। હા, બધાએ નોટ લઈ લીધી? ચાલો જો આપણે 3 નંબરના પેજ ઉપર કરીશું, એમાં આપણે શું લેવાના છે? દિવાસળી। શું લેવાના છે? દિવાસળી। અને બીજું શું લેવાના છે? ફેવિકોલ। દિવાસળી અને ફેવિકોલથી આપણે દિવાસળીનું ચિત્રકામ કરીશું। ચાલો બધા મારી સાથે કરે। જો ચિત્ર આપણું છે ને, હા, તો આપણે પહેલાં શું કરવાનું છે? આપણે પહેલાં અહીંયા ઊભી લાઈન છે ને, ત્યાં ફેવિકોલ લગાવવાનો છે। આમ કરીને જો અહીંયા આમ કરી દઈશું, ફેવિકોલ લગાવી દઈશું આપણે। હા, હવે ફેવિકોલ લગાવીને આપણે દિવાસળી મૂકવાની છે બધાએ। ચાલો મૂકો જોઈએ બધા દિવાસળી। મૂકી બધાએ દિવાસળી? હા, હવે અહીંયાથી પાછું આપણે ફેવિકોલ લગાવવાનો છે અને 3 નંબરના કાંટા સુધી આપણે એને લઈ જવાનું છે। ચાલો, કર્યું ફેવિકોલ, લગાવ્યો બધાએ। હવે આપણે એને અહીંયા ગોઠવવાની છે દિવાસળીને। તો આપણા કેટલા વાગ્યા? 3 વાગી ગયા। કેટલા વાગ્યા? 3 વાગ્યા ને? જો બધાનું બહેનું, જો મારું બની ગયું, તમારું બહેનું બધાનું? હા, જો અહીંયા આપણી બનાવેલી છે ઘડિયાળ, આપણી બનાવેલી છે ને, એવું સેમ આપણે અહીંયા કરવાનું છે। બધાનું થઈ ગયું? હા, ચાલો હું બધાનું જોઈશ। હા,